आएगा आएगा बिछड़ा यार हमारा, खींच के उसको लाएगा एक दिन प्यार हमारा। आएगा आएगा बिछड़ा यार हमारा। आज मने मारा मित्रों रूपी मूड़ी मड़ी, આજ મને મારા મિત્ર રૂપી મૂડી મળી, આજની તે કેવી આ ઘડી, રણિયા મળી રૂડી મળી, કેવી ઘડી આ રણિયા મળી રૂડી મળી। તો હવે ભાઈ નિશ્ચલ, જેના વિચારો પણ નિર્મળ અને નિશ્ચલ છે, આ નિશ્ચલને જ બોલાવું કે ભાઈ આવી જા। થેન્ક યુ મિનેશભાઈ, ફર્સ્ટ થિંગ કે મને તમારા ગ્રુપમાં જે ઇન્વાઇટ કર્યો તે બદલ મનોજનો તથા મારી એક ફ્રેન્ડ છે અમી, તેનો ખાસ ખાસ આભાર। આજે તમારા લોકોની અંદર એઝ અ હું તો BSc પર્સન છું, પણ તમારે ગ્રુપની અંદર મને જે કરે, મને અત્યારે ખરેખર બહુ લાગણી લાગે છે કે ના ચલો એક સરસ, મને બી એક ગ્રુપ નવું મળ્યું અને એક નવો એક આનંદનો એક જે લાગણી છે હું વ્યક્ત નહીં કરી શકું એમ, એ રીતનું બહુ સરસ એ આયોજન કર્યું છે। અને મનોજ આ રીતનું જે કર્યું છે તે બદલ તો તને તો ખૂબ ખૂબ ધન્યવાદ છે। એ તો છે જ, પહેલાં તું હતો પછી આવ્યા છે, બરાબર છે। અને મારી એ આપું, હું પોતે BSc કરેલું છે મેં, અને હું પોતે એઝ અ કેમિસ્ટ તરીકે બરોડા જોબ કરું છું। મારી વાઈફ છે, હાઉસ વાઈફ છે, મારી એક ડોટર છે, તે ચાંગા IT માં ફર્સ્ટ યરમાં ભણે છે। મારે પોતાનો ઓન બિઝનેસ પણ છે પેટલાદમાં મેડિસિનનો, અને કોઈને પણ કંઈ પણ એ લગતું કામકાજ હોય તો બે ધડક ગ્રુપમાં કહી શકો છો। આણંદ ખાતે કોઈ પણ ડૉક્ટર કે ગમે તેનું હોય ગાઈડન્સ તો બી કોન્ટેક્ટ કરી શકો છો, અને આણંદ ખાતે આવો તો મોસ્ટ વેલકમ। સાઈબાબા મંદિર ત્યાં પ્રખ્યાત છે, એની સામે જ મારું મકાન છે, એટલે મોસ્ટ વેલકમ। બધાને ઇન્વિટેશન આપું છું કે આવજો ઘરે। થેન્ક યુ નીતિન કુમાર। હવે નીતિન મુકેશના સ્વરોમાં આપણે સાંભળીશું એમનો અનુભવ। સૌ પ્રથમ તો મનોજ, પછી પારુલ અને નીતા, 3 દિવસથી દુકાન ભેગા થઈને શું કરવાનું શું નહીં ને એ કરે છે, એટલે આયોજન બહુ સરસ। કાલે હું પહોંચી ગયેલો, એ કેમેરા ફિટ કરેલા છે પણ પછી એનું કાલે પકડાઈ ગયું એટલે આવી ગયું, એટલે તેણોને બહુ ખૂબ ખૂબ અભિનંદન। અને 27 વર્ષે ભેગા થયા છે એટલે તો ઘણો બધો આનંદ થયો છે। એ ટાઈમે જ બહુ બોલતા નહોતા, અત્યારે બધા ખુલ્લા દિલથી વાતો કરે છે। એ ટાઈમે તો બોલવું હોય તો બહુ તકલીફ પડતી હતી, ખબર છે ને, હા એટલે બીક લાગતી હતી, શું કહેશે શું નહીં એ ખબર જ ના પડે, એટલે અંતે પાછી વાત કરવી। અત્યારે હું પ્રાઇમરી ટીચર છું, અહીં સિઓલ જ છું અને સિઓલમાં સર્વિસ કરું છું। મારી વાઇફ છે, હાઉસવાઈફ છે, અને એક મારો સન છે, એ 12th ની એક્ઝામ આપી છે। ઓકે, થેન્ક યુ। તૃપ્તિ આવો, એકદમ સિન્સિયર સ્ટુડન્ટ, હા એનો ભાઈ બી મારી સાથે ભણેલો 1 વર્ષ આગળ, અલ્પેશભાઈ બહુ સિન્સિયર। તૃપ્તિ શાહ, આમ હું પાદરાની જ છું પણ હમણાં 4 મહિનાથી બરોડા ભરેલી રહેવા આવી છું, અને પહેલાં તો સ્પેશિયલ મનોજને જ કહું છું, ભાઈ તું જે પક્ષનો હોય પણ તારે અમારા બધાને લીધે વોટ અમારા મોદીને જ આપવાનો છે, બરાબર ભવિકા, થેન્ક યુ। એ પણ તાલીઓ પાડે છે જો, મારે એક બેબીને બાબો છે, બેબી ફિઝિયોથેરાપિસ્ટના 3rd યરમાં છે, બાબો 11th માં આવ્યો, અને ચોકસીની દુકાન છે પાદરા, બધા પાદરા સોનું લેવા આવજો ભાઈ, આ બધું બોલતા નથી આવડતું એટલે આવું બધું થાય છે। થેન્ક યુ। પહેલાં પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ। હવે હું આ ગ્રુપમાં આ બધી બહેનપણીઓ મારી છે, આ ફ્રેન્ડ છે બરાબર, પણ 1 થી 4માં જોડે ભણેલા હતા અમે, અને આ નીતિન છે, વિપિન છે, એ બધા મારી જોડે 11-12 ટ્યુશનમાં હતા, મિનેશ અને હિમાની ને પારુલ પહેલેથી મારી ફ્રેન્ડ છે બાળપણથી, અને મારું મેરેજ પણ ગામમાં જ થયું, શામમાં, હું ઉપાધ્યા છું। મારે એક બાબુ અને બેબી છે, બેબી IT એન્જિનિયર થઈ ગઈ, બાબો BSc IT ના 2જા વર્ષમાં છે। મારી લાઈફ બહુ સરસ એન્જોય છે, મને ફેમિલી ઘણું સારું મળ્યું છે, અને મારા હસબન્ડના મિત્રો પણ બહુ સારા છે, હા હા હા
એટલે બીજું તો હું શું કહું, બાકી આ ગ્રુપ એડમિનમાં ભાઈ છે એમને હું ઓળખતી જ નથી, પણ જઈને જ થ્રુ ઓળખું છું. તમને હું ગ્રુપમાં ઓળખતી નથી, કારણ કે મેં તો આર્ટસ કરેલું, 12મા સુધી કોમર્સ હતું. હા ના, પણ હું પ્રાઇમરીમાં પણ નથી ભણી, ગર્લ્સમાં હતી. હા એટલે જૈનેશના ફ્રેન્ડ રીતે ઓળખું તમને, એટલે બધાનો બહુ ઘણા વર્ષે કોન્ટેક્ટ થયો એટલે ઘણો આનંદ થયો મને. અને આ ભાભીને તો ઓળખું છું, અમને પણ ઓળખું છું. અમનું બહુ થોડું થોડું યાદ છે, ઇંગિતનું ઓળખું ખરી, એટલે એકવાર કંઈક આણંદમાં જોયા છે. બસ બીજું તો કંઈ કહેવું નથી મારે. ચાલો જય શ્રી કૃષ્ણ. જે સૌના દિલો પર કરે છે રૂલ રાજ, ગ્રુપમાં ગ્રુપ પૂરતી વાત છે, એમ બીજે બી છે, જે સૌના દિલો પર કરે છે રોલ એનું નામ છે પારુલ. જય શ્રી કૃષ્ણ. આપણે જય શ્રી કૃષ્ણ કહીએ. અહીંયા અમે FISY TY તો કર્યું, અને સાથે સાથે હું, હિમાની અને નિશા, અમે ત્રણ એક બાળપણના જ ફ્રેન્ડ હતા. અને કોલેજ લાઈફમાં અમે NSSના કેમ્પમાં બી બહુ મજા કરી હતી, ઈસરામાં જઈને શેરડીના કાચ સાથે તો ખેંચી ખેંચીને ખાધા છે. સુગર ફેક્ટરીમાં જઈ ટ્રકો દેખાય એટલે એની પાછળ જઈ શેરડીના સાથા એ કર્યા હતા. બીજું કે અહીંયા આગળ ઇન્ટરનલ એક્સટર્નલ સુપરવિઝન બી કોલેજમાં અમે કર્યું છે. ત્યાર પછી મારા મેરેજ થઈ ગયા. હું અત્યારે ભૂકંપ પહેલાંની જ ભુજ રહું છું. અને તમને બધાને કહું છું, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, કચ્છ આવો તો પહેલાં મારે ત્યાં આવજો. મારા મિસ્ટર ત્યાં 20 માઇક્રોન કંપનીમાં સિનિયર પ્રોડક્શન મેનેજર છે. હું હાઉસ વાઇફ છું. મારો એક સન ને ડોટર બેવ છે. સન છે DDIT માં મિકેનિકલ એન્જિનિયર કરે છે, અને ડોટરે 12th ની એક્ઝામ આપી છે. ભાઈ આર્ટ, કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ એવી આપણી શુભાબેન, ઠીક છે ને? ના 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 ના, હું સુલભા, તમે બધા મને ઓળખો જ છો. તમને બધાને મળીને મને બહુ જ આનંદ થયો. ઘણા વર્ષ 27 વર્ષ પછી તમને બધાને જોયા. મુખ્ય એટલે મનોજ, ભાભી અને એડમિન ત્રણેયના બધા વોટ્સએપ ગ્રુપ કર્યા બદલ બધાના આભાર, અને બધાને એક ભેગા લાવ્યા એના બદલ ખૂબ ખૂબ આભાર તમારા લોકોનો. હું બરોડામાં જ રહું છું. મારે બે બેબી છે. મારા મિસ્ટર બરોડા સર્વિસ કરે છે. મોટી બેબી મારી BE થઈ અને એ પૂના ઇન્ફોસિસમાં જોબ કરે છે, અને નાની હમણાં હોમ સાયન્સ BSc થઈ છે. અને એ સિંગિંગમાં એને રસ છે, એટલે એમને એના સિંગિંગમાં આગળ પડતી છે. બાકી મારું બધું ફેમિલી બરોડામાં જ રહે છે. હવે બરોડાના ઘણા બધા છે, હવે આપણે બરોડા પણ ભેગા થયા છે. અને હવે બરોડામાં એક ગ્રુપ તૈયાર રાખો અને બધા બરોડામાં ભેગા થાવ ઈચ્છા છે. થેન્ક યુ. પહેલાં તો નીતા કે મીતા, મારા નામમાં સૌને કન્ફ્યુઝન છે, પણ મિત્રો મને જે પણ નામથી બોલાવશો મને મંજૂર છે. હા, બીજું કે બાળપણ તો સૌ કોઈને યાદ હોય, અને બચપનના મિત્રો તો કોઈ ના ભૂલી શકે. બાળપણ તો મને પણ યાદ હતું ને બધા મિત્રો મને યાદ આવતા હતા, પણ આમ એક દિવસ અહીં બધા ભેગા થઈશું ને, તમે બધા 27 વર્ષે પણ હું તો 32 વર્ષે તમને બધાને મળી, અને આમ મળવાનું થશે એવું મેં વિચાર્યું નહોતું. પણ આપણા જ મિત્રોના અથાગ પ્રયત્નથી આજે આ દિવસ આપણા જીવનમાં આવ્યો, એ બદલ સૌ કોઈનો આભાર. આવ્યા એ મિત્રોનો પણ આભાર, ને ઓર્ગેનાઇઝ જેમને કર્યું છે એમનો પણ આભાર. બીજું કે મેં ફાર્મસી કરેલું છે, અને અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલ ડભોઈમાં હું જોબ કરું છું. મારે એક દીકરો અને એક દીકરી છે. દીકરી મારી 12th સાયન્સની એક્ઝામ આપી છે, અને દીકરો 8th સ્ટાન્ડર્ડમાં છે. થેન્ક યુ. અને બરોડા આવવા માટે સૌને વેલકમ, મોસ્ટ વેલકમ એટ ઓલ ધ ટાઈમ. સૌને જય મહારાજ. પારુલનો બહુ આભાર મને ઇન્વાઇટ કરી એ બદલ, કારણ કે હું તો પેટલાદની આઉટમાં છું, એટલે મારી પાસે તો તમારી સાથેની કોઈ મેમરીઝ નથી. શરૂઆતમાં તો આવી ત્યારે મને એવું લાગ્યું કે કદાચ એકે ચહેરો મને ઓળખાતો નથી. કેટલા બધા પ્રોગ્રામ ડાઉનલોડ થઈ ગયા હોય, 27 વર્ષ થયા, પણ 10-15 મિનિટ પછી તો લાગ્યું કે મધરબોર્ડ તો એનું એ જ છે. ખાસ કોઈ બદલાવ નથી, પણ બધા મજાના લાગે છે મને, એવા સરસ જેવા પહેલાં જોયા હતા એવા.
જરા પણ એવા બધાનો ખૂબ આભાર મને અહીં આગળ ઇન્વાઇટ કરીએ બદલ. હું હાઉસવાઇફ છું અને મારો સન એન્જિનિયરિંગમાં માસ્ટર કરે છે. જય મહારાજ. હાય ઓલ ફ્રેન્ડ્સ. ઓળખો કે નહીં મને? ચાર પાંચ જણા ઓળખતા હોય એવું લાગે મને. કામિની એવું કે મેં તમને જોયા જ નહીં, કારણ કે એમની ઇમેજ અમારા ગ્રુપમાં એવી હતી કે કામિની એટલે બહુ હોશિયાર એમ, એટલે કંઈ મગજમારી કરાય નહીં એમની જોડે વાત નહીં કરાય. કારણ કે આપણી વખતે એટલું બધું શું ના નોલેજ તો હતું જ, પણ કે આટલી બધી છૂટછાટ નથી જે અત્યારે જે રીતે છોકરા છોકરીઓ વાત કરતા. એ વખતે બહુ આમ સંકુચિત હતું બધું, એમ વાત કરવી હોય તો બી બહુ સમજીને વાત કરવી પડે. એમ કંઈ નહીં, બસ હવે હમણાં 10-15 દિવસ પહેલાં એની ભાઈ પફ ખાવા ગયો દુકાને, તો અમે બે જણા જીવ બાટતા હતા કે સાલું પહેલાંની લાઈફ કેવી હતી, આપણે બધા સ્ટુડન્ટ કેવા હતા, છોકરા કેવા હતા. તો અમે વાત કરતાં કરતાં અમે આંખમાં જર્જરિયા બી આવી જાય, પણ મિનેસ કહી ના શકીએ. હમણાં ઉરાડી પડ્યો, તમે બે ચાર શબ્દો બોલ્યા એવા, તો પણ કંટ્રોલ કરી લીધો. બધા ટાઈમ નહીં કોઈની જોડે, સમજો ટાઈમ નથી, પ્લસ બીજાના બધાના બિઝનેસ આ છે તે છે, લાઈફ બધાની બિઝી થઈ ગઈ, કોઈ કોઈ મેસેજ કરીને ગયા આ છે તે છે, કોઈ કોન્ટેક નહીં રહ્યો. બાકી બધાને એવું હોય ખરું કે ભાઈ ફ્રેન્ડશીપ બની રહે એમ. હવે અમે છે બે ચાર જણા, પાંચ જણા સમજો, સચિન, નિશ્ચલ, મનોજ, એ બધા અમે થોડા થોડા કોન્ટેકમાં રહીએ ખરા એમ. પણ કોક વખત આવું બી સાંભળવા, તો 25 વર્ષે ભેગા થઈએ તો કોક વખત એવું બી કંઈ નહીં ઓળખતા, એવું બી થતું હોય એમ. બીજું કે અમે કોલેજમાં તો બધા મેચ્યોર હતા જ, કોલેજમાં મેચ્યોરિટી તો હતી જ બધાનામાં, એટલે બધા બહુ હોશિયાર હતા. પણ જ્યારે 5, 6, 7, 8માં અમે જોડે ભણતા હતા એ વખતની વાત કોને યાદ છે એ તમે કોઈ કહેશો? મને ખબર છે, અમે જ્યારે સ્કૂલમાં પીટી મિતા અમે છોકરાઓ બધા એવું ગ્રુપ બનાવીએ કે મિતાને આઉટ કરી દો આપણે જીતી જઈશું, ખબર છે? એનું નામ પડતું મિતા અને નિશા. એમાં નિશાને બહુ મગજમારી નહીં, બહુ સેન્સિટિવ, બહુ ઓછું બોલી. મિતા બહુ કુદાકૂદ કરે. મિતાને અમે નામ પાડેલું કે મિતા તીખી, એની જોડે મગજમારી નહીં કરવાનું. જાગૃતિ અમે કાયમ કહીએ, કાયમ હસવી, ઓલવેઝ સ્માઇલ, એને હસતી જ જોવા મળે અમને. એટલે આ બધા બધું બહુ છે. આ મિનેશભાઈ પ્રાઇમરી સ્કૂલમાં લાલ્યો લઠ નાટક મને યાદ છે, મેઇન કેરેક્ટર એમનું હતું, અમને ભૂત બનાવેલા અમે ત્રણ જણે. હા હે ને. અને એમાં જલેબી હતી ખાવામાં, પ્રોગ્રામ પત્યા પછી જલેબી ખાવા માટે લડતા હતા કે મિનેશ મને આપજો, મેં ભૂતનો રોલ કર્યો છે, મિનેશ મને આપજો, મને ભૂતનો રોલ કર્યો છે. બધી યાદો બધી આવે ને એટલે બહુ આમ ઇમોશનલ થઈ જવાય, સમજો. હમણાં મિનેશ બી બોલ્યો હતો એ વખતે ઇમોશનલ થઈ ગયો. પણ હલો, આટલા વર્ષે બધા મળ્યા, બહુ આનંદ થયો. પહેલી વાર જ્યારે મને જૈનાએ કહ્યું હતું કે આપણું પેટલાદનું ગ્રુપ ભેગું થયું છે, તો કે છે હું આપણા નંબર એડ કરાવી દઉં છું, તો બહુ જ આનંદ થયો કે આટલા વર્ષે બધાને મળ્યા. હું મને તો તમે બધા ઓળખો જ છો. હું હાઉસ મેકર છું, મારા હસબન્ડ ટીચર છે નેપાળ હાઈસ્કૂલ, મારે બે એક ડોટર છે ને એક સન છે. ડોટર માસ્ટર ઇન બાયોટેકનોલોજી અને મારો સન DDUમાં નડિયાદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરે છે. થેન્ક યુ. હવે બિપિન, ખબર નહીં કઈ બાજુ મારશે પિન, ભાઈ આવો. એક બે ટીપ બી આપી દેજે ભાઈ, લેટેસ્ટ લેવા જેવું શું છે. નીતિન જોઈ લે, લખી લેજો. આઈટમો સારી કાઢે છે, માર્કેટમાં શું લેવા જેવું છે, વેચ ધ્યાન બહુ સારું. હા બધું ઘણા સમય પછી આપણે ભેગા થયા છે, મને બધાએ મનોજનો આભાર માન્યો, પણ હું આભાર નહીં માનું. મનોજનો હું આભાર નહીં માનું, કારણ કે તો મિત્ર છે, મિત્રની ફરજમાં આવે છે, બરાબર છે. અને આપણે બધા ભેગા થયા અને મળવાનો ફાયદો શું, તો મને આજે ખબર પડી. ઇંગિતને મેં વાત જૈનાના ફેમિલી સોરી કામિના ફેમિલીના બધા આવ્યા હતા, કામિના ફેમિલીના એમની જે વાત થઈ કે ફ્રેન્ડ કોને કહેવાય, ફ્રેન્ડથી ફાયદો શું, તો મેં એમને વાત કરી કે ફ્રેન્ડથી આપણે એનર્જી મળે ને એ બધી વાત કરતો હતો. તો ઇંગિત બહુ ખુશ હતો કે તારી પાસે આટલું બધું જ્ઞાન છે, આટલું તત્વજ્ઞાન છે, એટલે મારાથી અભિભૂત થઈ ગયો. ક્યાંનો એ જ વાત કરે, તારી પાસે આટલું તત્વજ્ઞાન છે, તું 20 વર્ષથી થાય છે, દૂર કેમ રહ્યો? એટલે અને હું મને બી ફાયદો થયો, મને ખ્યાલ મારામાં આટલું જ્ઞાન છે. ઇંગિતે કહ્યું એટલે મને આનંદ થયો કે હું બી આટલો હોશિયાર છું, મારી પાસે તત્વજ્ઞાન છે.
બરાબર છે, એટલે કોઈ ફ્રેન્ડમાં મારો લાભ લેવો હોય તો લઈ શકે તત્વજ્ઞાનનો. પછી મને બીજી ઇંગિતે મને કહ્યું કે મિનેશ, જો પેટલા તો ત્યાં સમય ફ્રેન્ડશીપ બહુ હતી, પણ બહોળા ગયો તો ફ્રેન્ડશીપ આટલી બી કેવી રીતે રહી? પછી બીજો મને સવાલ કર્યો કે તું એની પર આટલો પ્રેમ કેમ રાખું છું મિનેશ જોડે? અમારા જોડે એટલો પ્રેમ રાખતો નથી. એટલે મેં એને કહું છું, કોઈને કહીશ નહીં, મેં શરત છે, અને તમે કોઈને કહેશો નહીં, આપણા અંદરના જ એટલે કહું છું. મિનેશ જોડે ફ્રેન્ડશીપ રાખવાનું કારણ શું છે? ઇંગિત દુકાન આવે, મારી શોપ છે ઇલેક્ટ્રિક શોપ લાલ બેકરીની બાજુમાં, ઇંગિતને પૂછું, ઇંગિત શું પીશ? તો કે થમ્સઅપ મંગાય. મિનેશમાં શું ફાયદો? કે શું પીશ? તો કશું નહીં, પાણી ના પીવે. બીજા કોઈ ફ્રેન્ડનું ઘેર બોલાવું નહીં કોઈ દિવસ. મિનેશ કામ એટલે ઘેર આવીને કોઈક દિવસ કેમ પાણી બી ના પીવે, જમે નહીં, નાસ્તો ના કરે, કશું નહીં. એટલે ખાનગી વાત કહી કે એને પર મને પ્રેમ કેમ એટલો બધો? ઇંગિત ક્યાંનો ફરિયાદ કરે છે કે તું મિનેશ કહું છું ઘેર ઘેર આપ, હું નહીં કે મને તો કોઈ કહેતો નથી, મિનેશ કામ કહેવાનું ફાયદો છે, એટલે એટલી ફ્રેન્ડશીપ રાખું છું. એને અત્યારે મેં કહી દીધું, મેં કહું તું જાતે જતા પહેલાં મારા ઘેર જમીન જશે, કને ખબર જમવાનું નથી. આ બધી વાતો આપણે અંદર બહાર કોઈ ના કહેતા પાછો, આ ખાનગી વાત છે, બરાબર છે. અને મનોજને થેન્ક યુ એટલે નહીં કહેતો કે હું દર વર્ષે મહેનત કરે પ્રોગ્રામ પછી તને થેન્ક્સ કહીશું. તમને બધાને આવો બને, થેન્ક યુ. પિન બરાબર ભાગી ને, આપણે શેરબજારમાં નિયમ છે કે વેલ્યુ ડિસ્કવરી, કે જે ક્યાંથી વેલ્યુ ખોઈ લેવાની, ક્યાંથી વેલ્યુ ખોઈ લેવાની. એટલે ફ્રેન્ડશીપમાં મેં વેલ્યુ ખોઈ લીધી, કે ફ્રેન્ડશીપ રાખવી એને ખર્ચો ના કરવો પડે, બરાબર ને. અને બીજું કે આજે સન્માન બધાનું કરો, બધા સન્માન કર્યું, આજે સન્માન જીતુનું કરો, કે ચોકલેટ હીરો હજુ સુધી એનો ફેસ બદલાયો નથી, દેવાનંદને પણ ટક્કા માર્યો છે. એને કેવું કહ્યું જોયું ને કે હવે મારે કંઈક તમે ખર્ચો કરાવવો જ પડશે. ભાઈ ભલે હું એવું બધું ખાતો ના આવું, પણ કાજુ બદામ પિસ્તા એ બધું ખાઉં છું, એટલે એ બધું લાવજે. કાજુ બદામ પિસ્તા મલાઈવાળું દૂધ એવું બધું ચાલશે. હા, ગુડ આફ્ટરનૂન એવરીબડી. તમે અમને બંનેને ઓળખો છો બધા બહુ સારી રીતે, પણ તે છતાંય જ્યારે આજે તમે અહીંયા બોલાવી અને જે ભણ્યા ત્યારથી અત્યાર સુધીની જે સફર છે, તો એના વિશે હું એટલું જ કહીશ કે અમે મારી અત્યારે સ્ટડી લાઈફ અત્યારે પણ ચાલુ જ છે. જેમ કે આપણે ભણ્યા, ડિગ્રી તો લીધી, પણ પ્રેક્ટિકલ લાઈફમાં જે જીવનમાં લાવવાનું, એના માટેનું મને જે જ્ઞાન છે એ આ જે અમે ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા છે એ ઇન્સ્ટિટ્યૂટથી મળ્યું છે, કે પ્રેક્ટિકલ લાઈફમાં આપણે આપણા જીવનમાં કેવી રીતે સંઘર્ષોની સાથે પણ કેવી રીતે ખુશી ખુશી જીવન વિતાવી શકીએ, તો એ માટેનું જે જ્ઞાન છે મને અહીંયાથી મળ્યું છે, આ ઇન્સ્ટિટ્યૂટમાંથી મળ્યું છે. અને એના માટે હું સૌથી વધારે આભારી છું મારી મધર ઇન લો અને મારા ઘરના બધા જ સભ્યોનો, મને એમાં સાથ બી મળ્યો છે. ત્યાર પછી મેં મારું ભણતરની જે લૌકિક લાઈફમાં જે ભણતર છે એની વાત કરું તો 14 વર્ષ પછી મેં MBA કર્યું અને 2 વર્ષ મેં HDFC બેંકમાં જોબ પણ કરી. અને ત્યાર પછી મને લાગ્યું કે જીવનનો મકસદ શું છે, તો જે આ ઇન્સ્ટિટ્યૂટમાં હું જોડાઈ, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, કે જ્યાં આગળ આપણે આ જે લાઈફ અત્યારની પ્રેઝન્ટ લાઈફ જે જીવી રહ્યા છે એમાં બધું જ આપણી સાથે હોવા છતાં પણ આપણે આપણા જીવનને કેવી રીતે ઉચ્ચ બનાવી શકીએ, કેવી રીતે ખુશમય સુખમય બનાવી શકીએ, તો એ મને અહીંયા જાણવા શીખવા મળ્યું. અને હું તમને બધાને પણ એના માટે અનુરોધ જરૂર કરીશ કે તમે પણ 7 ડેઝનો એક કોર્સ હોય છે જે જરૂર કરો, કે પ્રેક્ટિકલ લાઈફમાં આપણે આપણા જીવનમાં કેવી રીતે દરેક સિચ્યુએશનનો સામનો કરી કેવી રીતે આગળ વધી શકીએ. તો આ ઓર્ગેનાઇઝ જે કર્યું છે એના માટે હું સૌથી પહેલાં તો ભાવિકાબેનનો જ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણા આવા પુરાના જે બધા મિત્રો છે એને ભેગા કર્યા. મારું નામ સચિનભાઈ છે, તમે બધા મને ઓળખતા હશો, પણ અમુક જણ નથી ઓળખતા, તો હું તમને જણાવી દઉં. મેં મારી કંઈ ઓળખાણ હજુ એવી ઊભી કરી નથી, પણ હું તમને કહું, પેટલાદમાં JP શાહ સાહેબ હતા એમનો મોટો સંત છું. હું અત્યારે વિદ્યાનગર રહું છું. મારી જિંદગીના જે વર્ષો થયા ને 45, એમાં 23 વર્ષ કે 22 વર્ષ હોય રહ્યો અને બાકીના વર્ષો વિદ્યાનગર રહ્યો છું. હું પેન્ટની કંપનીમાં નોકરી કરું છું અને મારે એક બેબી છે નાની, 8મામાં ભણે છે, એ કથક ક્લાસ જોઈન કર્યા છે, એટલે આજે એને એક્ઝામ છે, એટલે હું ફેમિલી સાથે નથી આવી શક્યો,
બાકી બધાને ઓલ ધ બેસ્ટ એન્ડ ગુડ લક. અને ખાસ મનોજભાઈ અને આપણું જે આ પ્રોગ્રામનું સંચાલન ખરેખર જે કર્યું મિનેશભાઈએ એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.